કે અહીંયા કોઈ જાણતું નથી, અહીંયા જેટલું બોલવું હોય એટલું બોલાશે, જેવું બોલવું હોય એવું બોલાશે. પરંતુ તમે એવું ન માનશો કે એક બાબત તમે જે બોલો છો નહીં, જે વિચારો છો એ બાબત પણ વિચાર વિજ્ઞાન કહે, કે એ વિચાર વિજ્ઞાનને કારણે તમારો વિચાર પણ વાતાવરણમાં જાય અને સામેની વ્યક્તિને વિચાર દ્વારા અસર તરત ખબર પડી જાય. એટલું જબરજસ્ત વિજ્ઞાન છે. એટલા માટે તો કથા છે કે અહીંયાથી શુભ વિચાર આપવામાં આવે છે અને એ વિચાર વાતાવરણમાં જાય, વાતાવરણમાં એ વાતાવરણમાં આવનારા તમામે તમામ જીવની અંદર એ વિચાર દ્વારા ક્યારેક ને ક્યારેક એની શુભ અસર પેદા થશે, થશે ને થશે જ. એટલે જેટલી વધી શકે એટલી કથા, કીર્તન, ભજન, અધ્યાય, અનુષ્ઠાન જેટલું કરાય એટલું કરો કે જેથી કરીને એ દિવ્ય વિચારો દ્વારા, એ દિવ્ય વાણી દ્વારા સંસારમાં રહેલા અનિષ્ટો દૂર થઈ શકે. સિનેમા ગૃહોમાં જે વિચાર આપવામાં આવે એનામાં કેટલી અશ્લીલતા હોય, પરંતુ ભગવદ શરણમાં બેઠા પછી જે વિચાર આવે એ માત્ર ને માત્ર શુદ્ધ અને સાત્વિક હોય. સાત્વિક વિચારોની છત્રછાયામાં બેસવાથી માનસના મનને પરમ આનંદ પ્રાપ્ત થાય. એટલે જ બાપુએ સત્ય અને અહિંસાના બળનું પ્રમાણ આપી દીધું, અને પ્રમાણ આપી દીધું એટલે તો એને હાથમાં એક પણ શસ્ત્ર ઉપાડ્યા વિના આ દેશમાંથી અંગ્રેજોને દુમ દબાવીને ભગાડી મૂક્યા, આ દેશને આઝાદી અપાવી દીધી. એટલે તો એવા બાપુને યાદ કરીને કહેવાનું મન થાય, દે દે હમે આઝાદી પીના ખડક પીના ઢાલ, સાબરમતી કે સંત તુને ઘર રિયા કમા રઘુપતિ રાઘવ. સત્યનું પ્રમાણ બાપુએ આપ્યું, ઇતિહાસ એનું સાક્ષી પૂરે. સત્યમ પરમ ધીમહિ, સત્યનું આચરણ કરો તો સત્ય સ્વરૂપ પરમાત્મા આપના અંતઃકરણમાં બિરાજમાન થશે, જે તમને અંદરથી ભીતરથી એટલી શક્તિ એવી પ્રેરણા આપશે. ચિત્ત શુદ્ધ થશે, નિર્મળ શુદ્ધ ચિત્ત જ્યારે બને ત્યારે જ પ્રભુ દેખાય, પ્રભુના દર્શન થાય, નહીં તો પ્રભુના દર્શન ન થાય. ચિત્તની શુદ્ધિ વિના પ્રભુના દર્શન કદી સંભવ જ નથી. ચિત્ત શુદ્ધિ જરૂરી છે. આ તો કેટલી જાતની, તમે જોજો કેટલી જાતની અંદર ઝંઝટ ભરેલી હોય, કેટલોય ચારે બાજુનો કચરો ભરેલો હોય, આંખમાં નાનું સરખું એક કણું પડી જાય ને, એક નાની સરખી ધૂળની રચકન પડી જાય ને, તોય આપણાથી આમ સરખું જોઈ ન શકાય, તરત જ આપણને હાથ છોડવા લાગીએ, જલ્દી જલ્દી બૂમો પાડે કે આંખમાં કંઈક પડ્યું, કાઢો કાઢો કાઢો. તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ ડોક્ટર, કોઈ સર્જન, આઈ સ્પેશિયાલિસ્ટ આંખ તમારી સાફ કરી આપે, આંખ સાફ કરી આપે, અને આ બહારની જે આંખ છે એ સાફ થાય તો કદાચ તમને બહારની દુનિયા દેખાય,
પણ ભગવાન એવો નથી કે તમને બહારની દુનિયામાં જોવાનું મળે, પ્રભુને જોવા હોય તો આંખ કામ નથી લાગતી. એટલે તો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ કૃષ્ણના મેદાનમાં અર્જુનને કહ્યું હતું કે હે અર્જુન, હે પાર્થ, તારી ચામડાની આંખો બંધ કરી દે, હું તને મારા વિરાટ સ્વરૂપના દર્શન કરાવું. તો અર્જુન કહેવા લાગ્યા કે હું આ આંખો બંધ કરી દઈશ તો પ્રભુ આપના દર્શન કેવી રીતે કરી શકીશ. ત્યારે ભગવાને કહ્યું હતું કે હે અર્જુન, મારા વિરાટ સ્વરૂપના દર્શન કરવા હોય તો તારી ચામડાની આંખો કામ નહીં લાગે, કારણ કે મારો એ દૈદીપ્યમાન પ્રકાશ તારી આ આંખો સહન નહીં કરી શકે, એના માટે અંતરદ્રષ્ટિ જોઈશે, અંતરદ્રષ્ટિ જોઈશે. અને એ અંતરદ્રષ્ટિ જેની ખુલી જાય એ જ પ્રભુ પરમાત્માના દર્શન કરી શકે, જેની ચિત્ત શુદ્ધિ થાય એ જ પ્રભુના દર્શન કરી શકે. આપણા ચિત્તમાં તો કેટલા કણા પડેલા છે, એક નહીં, એકબીજા માટેના કામના, ક્રોધના, લોભના, મોહના, ઈર્ષાના, રાગના, દ્વેષના, આ એક કણો હોય તો કોઈ કાઢે. ચારે બાજુથી કણા 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 પડેલા છે. આટલા બધા કણા અંતરમાં ભેગા થયા હોય, ચિત્તમાં ભેગા થયા હોય, ચિત્ત અશુદ્ધ હોય, ક્યાંથી પ્રભુના દર્શન થાય? ચિત્તની શુદ્ધિ થયા વિના પ્રભુના દર્શન સંભવ નથી. ભાગવત ભગવાનની ગોદ આપે, પરંતુ પ્રથમ મંત્રમાં એની આ શરત મૂકી, પ્રથમ મંત્રમાં એની શરત મૂકી. અહીંયા સત્ય બાબત જ સમજાવવામાં આવશે. એવું કહેવામાં નહીં આવે કે તમે ભાગવત સાંભળી લ્યો, તમારું કલ્યાણ થઈ જશે, તમારું આમ થઈ જશે, તમારું તેમ થઈ જશે, એવી ખોટી લાલસા અમે આપતા. અમે દોઢે દિવસે તાળા બતાવતા નથી, બતાવીએ તો રાત્રે જ બતાવીએ કે જોઈ લે ભાઈ, ચાંદનીની મજા માણવી હોય તો રાત્રિને આપણે સહન કરવી પડે. ભગવાનને જોવા હોય તો અંદરથી અંધારા દૂર કરવા પડે, અંદર પડેલા કણા બહાર કાઢવા પડે. બહારની આંખોને તો કોઈ પણ દૂર કરી શકે, કોઈ પણ સર્જન તમારું સાફ કરીને આંખને સારી કરી શકે, પણ અંતરની દ્રષ્ટિને જો ખુલવી હોય તો મારે કૃષ્ણ પરમાત્મા પણ ગુરુના સ્થાને બેસી અને અર્જુનને અંતરદ્રષ્ટિ આપી હતી. એવો સદગુરુ મળી જાય તો જ અંતરના દ્વાર ખુલી શકે, નહીં તો અંતરના દ્વાર ખોલવા અસંભવ છે. સદગુરુ જ અંતરદ્રષ્ટિ આપી શકે. તેથી તો ગુરુદેવને પ્રાર્થના કરવામાં આવે, ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો રે. તમને દર્શન થાય તો મન બતાવજો. ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો રે. ઓ ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો રે.
बोले सदगुरु देव की जय। सदगुरु भीतर ना अंतर ना द्वार ने खोले, अंतर चक्षु खोली सके। सदगुरु सिवाय ए संभव नथी, अने तेथी ज सर्वप्रथम एवा सदगुरुना स्मरण साथे चित्तनी शुद्धिनी वात। सच्चिदानंद रूपाय प्रभु परमात्मा आनंद स्वरूप छे। भीतरमा आनंद क्यारे आवे? हमेशा व्यक्ति मात्र ने आनंदनी शोध छे। आजे दरेक व्यक्ति आनंद शोधी रह्यो छे। क्या आनंद आपणे क्यां शोधीए छीए? नाना हता त्यारे आपनो आनंद सेमां हतो? रमकडामां। नाना हता त्यारे आपणे रमकडामां आनंद आवतो हतो। मोटा थया त्यारे आनंदनुं स्वरूप बदलाव्युं? नथी। मोटा थया त्यारे आनंदनुं स्वरूप बदलाव्युं? भण्या गण्या हवे पहेलो नंबर लावामां आपणने आनंद आवे, एमांथी आगळ वध्या, आपणने नोकरी मळे, कोई धंधो चालू कर्यो तो धंधो चालू कर्या पछी आपणने हवे वधारे रूपिया मळे, एमां आपणे आनंद शोधीए छीए। जेटला मळे छे एना करता वधारे केवी रीते मळे, વધારે કેવી રીતે મળે એમાં આપણે આનંદ શોધવા લાગ્યા, અને વધારે રૂપિયા મળ્યા એટલે આનંદ થયો, પણ એ આનંદને પણ આપણે એક બાજુ મૂકી દીધો, હજી વધારે મળે, હજી આમ કરું ને તો હજી આટલા વધારે આવે, હજી આમ કરું તો આટલા વધારે આવે, હું આ નોકરી તો કરું છું પણ સાઈડમાં આ બિઝનેસ કરું ને તો મને આટલા રૂપિયા વધારે મળે, અને એ રૂપિયા શોધવા, આનંદની શોધમાં રૂપિયા વધારવા વધારવા વધારવામાં એને જેમાંથી આનંદ મળતો હતો એ પણ લુપ્ત થઈ ગયો, અને આનંદ શોધતા સોતા 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 એ પૂરો થઈ ગયો, આનંદ ધન પરમાત્માની ગોદમાં બેસી ગયો, પૂરો થઈ ગયો। પરંતુ સંતોએ એટલે કહ્યું છે, પરમપૂજ્ય સંત ડંગરેજી મહારાજ એટલે કહે છે કે તમે જેનામાં આનંદ શોધો છો એમાં આનંદ નથી। જેમાં આનંદ શોધવા માટે માણસ દોડધામ કરે છે એ પૈસા મેળવવા માટે, પરમપૂજ્ય સંત ડોંગરેજી મહારાજ કહે છે કે એ પૈસા મેળવવા માટે માણસ જેટલો પરસેવો પાડે છે એના કરતા અડધો પરસેવો મારા પ્રભુને મેળવવા માટે પાડ્યો હોત તો મારો નાથ દોડીને આવત, આપના સૌના ભીતરમાં એને સ્થાન લીધું હોત। પણ આપણે આનંદ શોધી રહ્યા છીએ સંસારની વસ્તુમાં, સંસારિક વસ્તુમાં, અને સંસારની વસ્તુમાં આનંદ શોધીએ છીએ। કદાચ આપણને આપણે બજારમાં નીકળ્યા હોઈએ અને સંજોગો વસાત ગઈકાલે જ ભાઈએ આપણને પૈસા આપ્યા હોય કે લે તારા મહિનાની ખર્ચી માટે તારી પાસે રાખ, અને એ જ પર્સ લઈને બજારમાં નીકળી ગયા, જતા જતા આપણને બહુ સારી સાડી મળી ગઈ, ભાવ પૂછ્યો તો ખબર પડી કે આ તો 5000 ની આપણને 2 માં મળે છે, 5 ની 2 માં મળે છે, તો હવે આ લાભ છોડાય નહીં। આ વાસ્તવિકતા બતાવું છું, તમે જ કહો, સાચી વાત બોલો, તમને 5000 વાળી 2 માં મળે તો શું કરો? લો ને, મારી બાજુમાં જ રહેતા પેલા રમીલાબેન 5માં જ લાવ્યા, કોપી ટુ કોપી, પણ મને 2 માં મળે તો મારે અમને પાણી કોઈને આપશો નહીં ભાઈ, મારે 2 માં લેવી જોઈએ, અને પર્સ ભરેલું હોય એટલે આપણે કઈ બાકી રાખીએ નહીં, લઈ આવ્યું કેમ? તો કે મને હું ના પાડું છું તો પાછા લઈને આવે ના, પાણીની તરસ લાગે લાગે જોડે બોટલ લઈને આવજો, કાલથી આ સેવા નહીં મળે, પાણીની સેવા ચાલુ કથામાં અપાશે નહીં, કથા સાંભળતા સાંભળતા પાણી પીવામાં એ ધ્યાન જાય, બોલવાનું મારે જ મારે જરૂર પડે પાણીની, તમને એની જરૂર પડે, પાણી પીવામાં એ ધ્યાન જાય તો આપની કથા ખંડિત થાય, એમાં ધ્યાન ન જવું, કારણ કે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે કહ્યું કે 5-5 દિવસ થયા, હે રાજર્ષિ હું એમ કહું છું કે તને ભૂખ નથી લાગી, તું કઈ ખાઈ લે, ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું હતું, હે ગુરુ મહારાજ, આપના મુખારવિંદ માંથી વહેતી આ અમૃત કથા
થારૂપી અમૃતનું પાન કરતા કરતા તમે ભૂખની વાત કરો છો, મેં તો જલ પણ મોઢામાં નથી મૂક્યું, મને કોઈ ચિંતા નથી, તમે તમારું અમૃત વહાવ્યા કરો, હું અમૃત પાન કરીને તૃપ્ત થાવ છું. આ એકાગ્રતા હતી પરીક્ષિતની, અને એટલા માટે 7 દિવસમાં મોક્ષ મળ્યો. આપણે તો 700 કથા સાંભળી તો હસ્યું હતી હતા એવાને કેમ, તો કે આપણને કથામાં વચ્ચે પાણી જોઈએ, મમરા જોઈએ, ચણા જોઈએ, ચોકલેટ જોઈએ, બિસ્કિટ જોઈએ, ઊંઘ ન આવે. કલયુગ છે એટલે છૂટ આપી વાંધો નહીં, પણ ધ્યાન ભંગ ના થવું જોઈએ. ધ્યાન ભંગ ના થવું જોઈએ. શું લાવ્યા હતા બજારમાંથી? સાડી કેટલામાં? 5 વાળી 2 માં લઈ આવ્યા, ને 2 માં લઈ આવ્યા હોય તો કેટલો આનંદ થાય, આનંદ થાય ને, કેટલો આનંદ થાય. હરખ માય નહીં, અને હરખ પદુડી થઈને ઘરે આવીને તો બધાને બતાવી દે કે જો જો જો, અને બાજુમાંથી બોલાવે, રમીલાબેન, સીતાબેન ને, ગીતાબેન ને, શાંતાબેન ને, કાંતાબેન ને, આવો. હા જો સાડી તો જુઓ કેવી ઝકાસ. અને આ બધું રામાયણ પ્રકરણ પૂરું થયું. બીજા દિવસે સવારમાં નડંદબા આવ્યા, અને આપને કઈ બાકી રહીએ, બતાવીએ તો ખરા ને. અને નડંદબાને ભાભીએ હરખ ગેલા થઈને બતાવી કે જુઓ જુઓ. અને નડંદબા એમ કે ભાભી તમારે જે કરવું હોય એ કરો, પણ પહેલા તો હું જ પહેરીશ, હું જ પહેરીશ. એટલે જેટલો આનંદ ગઈકાલે હતો એ બધો આનંદ ચકના છું. પછી ફ્યુઝ ડાઉન થઈ જાય, હવે નડંદે ના પડાય નહીં, લઈ જાઓ, શું કરીએ હવે, એને ના તો પડાય નહીં. નડંદબા સાડી તો લઈ જાય, પણ જ્યાં સુધી એ સાડી સહી સલામત પાછી ન આવે ત્યાં સુધી થાળી ઉપર બેઠા પછી તમને મનગમતી વાનગી થાળીમાં હોય તો એનો ટેસ્ટ આવે, એનો આનંદ ન મળે તમને. આટલી મસ્ત ડિશ તમારી સામે પડી હોય, ખાઈ તો લ્યો, પણ એનો ટેસ્ટ ન આવે. કેમ? મન ક્યાં પહોંચી જાય? સાડીમાં પહોંચી જાય. કહેવાનો મતલબ કે સંસારની ગમે તેટલી સારી વસ્તુ લાવો, પરંતુ એમાં આનંદ નથી, એમાં તો ભય છે, એમાં તો દુઃખ છે, એમાં તો અશાંતિ છે. રાત્રે બરાબર ઊંઘ આવી હોય ને, ઊંઘમાં તમને સાડી યાદ આવી જાય તો પછી 2 કલાક ઊંઘ ન આવે, 2 કલાક સુધી ઊંઘ ન આવે કે સારું આ સરખી સાચવે તોય સારું, એને તો પહેરવાના ઠેકાણા નથી, એને તો છોકરા પાછા ખોડામાં કેટલા ખૂંજ્યા કરશે અને હવે બગાડીને જાવશે. ચિંતા એટલી થાય એ સાડીની, તમારા 2000 રૂપિયા વસૂલ કરી દેવો. અશાંતિથી અશાંતિમાં તમારા 2000 વસૂલ કરી દે. કહેવાનો મતલબ કે દુનિયાની કોઈ પણ ચીજ તમને શાંતિ નહીં આપે, આનંદ નહીં આપે. આનંદ માત્ર પ્રભુ પરમાત્માના નામ સ્મરણમાં છે, આનંદ માત્ર એ કથા અમૃતમાં છે. આ અમૃત પીવાનો જે આનંદ છે એ આનંદ બીજે તમને ક્યાંય નહીં મળી શકે. એટલે તો કહ્યું કે સ્વર્ગના દેવતાઓ પણ એ કથા શ્રવણ કરવા માટે આ ભૂમંડળ ઉપર આવે, અને એમ કહે કે અમે સ્વર્ગનું અમૃત તમને આપીએ. ગંગા કિનારે જ્યારે કથા સુખદેવજી મહારાજ શરૂ કરે, પરીક્ષિત રાજા નિમિત્ત બન્યા, કેટલા મોટા મોટા ઋષિમુનિઓ બેઠા છે કે જે ઋષિમુનિઓની દાઢી પગના તળિયા સુધી પહોંચે એવી લાંબી લાંબી દાઢી વાળા ઋષિમુનિઓ. પરીક્ષિત રાજાના એક પ્રશ્નને આધારે, પરીક્ષિત રાજાના મનમાં ઉપસેલી જિજ્ઞાસાને આધારે, પરીક્ષિત રાજાના નિમિત્ત માત્રને કારણે સુખદેવજી મહારાજના મુખમાંથી વહેતી કથામૃતનું પાન કરવા માટે ઉપસ્થિત બન્યા. સુખદેવજી મહારાજ કથાની શરૂઆત કરવા જાય ત્યાં દેવતાઓ દેવલોકમાંથી આવ્યા અમૃત કુંભ લઈને, અને પરીક્ષિત સુખદેવજી મહારાજને કહેવા લાગ્યા, હે સુખદેવજી મહારાજ, તમે જે કથામૃતનું પાન કરાવવા જઈ રહ્યા છો એ કથામૃત પરીક્ષિત રાજાને કારણે છે, કારણ કે પરીક્ષિત રાજાને 7 દિવસમાં તક્ષક નાગ ગરડશે અને પરીક્ષિત રાજાનું મૃત્યુ થવાનું છે. આ મૃત્યુને રોકવા માટે અથવા મૃત્યુને મંગલ બનાવવા માટે અથવા મૃત્યુને સુધારવા માટે જે કોઈ XYZ, પણ તમે જે કથામૃતનું પાન કરાવવાના છો એનું કારણ પરીક્ષિત રાજા છે.
પરીક્ષિત રાજાના મૃત્યુને રોકવા માટે એમને અમરત્વ પ્રાપ્ત થાય એટલા માટે અમે સ્વર્ગમાંથી અમૃત લાવ્યા છે। તમે આ અમૃત પરીક્ષિત રાજાને પીવડાવી દો અને કથામૃત અમને અમને એકલાને આપો। કથામૃત અમને એકલાને આપો। સોદો કરવા આવ્યા દેવતાઓ, સોદો કરવા આવ્યા કે તમે અમને કથામૃત આપો અને અમે તમને અમૃત આપીએ। કથા તો બધાય સાંભળવાના હતા, જેને સાંભળવી હોત દેવતાઓને સાંભળવી હોત, દેવતાઓને કથામૃતનું પાન કરવું હોત તો લાઈનમાં બેસી જાત, બધા ઋષિ મુનિઓ બેઠા હતા ત્યાં। પણ આ તો સોદો કરવા આવ્યા। કોઈ એમ કહે કે ચાલો તમે અહીંયા બધાની વચ્ચે કથા ન કરો, હું તમને 1,11,000 રૂપિયા આપું છું, તમે મારા ઘરમાં બેસીને કથા કરો, મારા માટે કથા કરો, તો એ સોદો કહેવાય। પરીક્ષિત રાજા નિમિત્ત છે, તેથી સુખદેવજી મહારાજે કહ્યું કે હે દેવો, તમે જે અમૃત લાવ્યા છો એ અમૃત પરીક્ષિત રાજા માટે છે। પરીક્ષિત રાજાને પૂછો કે દેવતાઓ લાવેલું અમૃત જો પીશે તો દીર્ઘ જીવન જીવશે, અમૃત પીવે તો દીર્ઘ જીવન જીવશે, અને કથામૃત પીવાથી દિવ્ય જીવન મળશે। પરીક્ષિતને પૂછો કે તારે દીર્ઘ જીવન જીવવું છે કે દિવ્ય જીવન જીવવું છે। પરીક્ષિત રાજાને પૂછવામાં આવ્યો ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું કે મને દીર્ઘ જીવન નથી જોઈતું, દીર્ઘ એટલે લાંબુ જીવન, મને દિવ્ય જીવન જોઈએ છે। તમે કેટલું લાંબુ જીવ્યા એનું કોઈ મહત્વ નથી। ઘણા એમ કે આ તો 100 વર્ષ થયા, આ તો 125 વર્ષ થયા, આ તો 90 વર્ષ ના થયા, તો 95 વર્ષ ના થયા, એ તો કર્મ સંજોગે જે આયુષ્ય જેને મળ્યું તે એનું ભાગ્ય। પણ કહેવાનો મતલબ કે કેટલું લાંબુ જીવ્યા એનું કોઈ મહત્વ નથી, પણ કેવું જીવ્યા એનું મહત્વ છે। દીર્ઘ જીવન નહીં, દિવ્ય જીવન બનાવો। અને દિવ્ય જીવન સેનાથી બનશે? પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, હે રાજર્ષિ, કથામૃત દિવ્ય જીવન આપશે અને દેવોએ લાવેલું અમૃત દીર્ઘ જીવન આપશે। આપણને પણ દેવતાઓ આવીને એમ કહે કે હું તમને આ અમૃત આપું છું, પી લ્યો, તમે દીર્ઘ જીવન જીવશો, અને કથામૃત અમને પીવા દો, તો તમે શું કહેશો? બહુ લાંબુ જીવવાનું મળશે। ઘણા લોભિયા હોય એમ કે તો વાંધો નહીં, લાવો લાવો અમૃત આપી દો, જેટલું લાંબુ જીવાય એટલું, જેટલા રૂપિયા પૈસા ભેગા થાય એટલા। દુનિયામાં દુઃખો વરી વરીને પણ, દુઃખોમાં ભાગ લઈ લઈને પણ, દુઃખ અને પીડા સહન કરીને પણ માણસને જીવવું છે, મરવું કોઈને નથી, મરવું કોઈને નથી। રામાયણ જીવતા શીખવાડે અને ભાગવત મરતા શીખવાડે। રામાયણ જીવતા શીખવાડે કે કેવું જીવન જીવાય અને ભાગવત મરતા શીખવાડે। રામાયણ જીવન સુધારે અને ભાગવત મૃત્યુ સુધારે। મૃત્યુ સુધરી જાય, કેવી રીતે મરવું જોઈએ એ બતાવે। મોત કે ખરા 80-90 વર્ષ ના થયા હોય, બહુ કણસતા હોય, બહુ દુખી થતા હોય, તો કે ખરા મોતે આવતું નથી, મોતે આવતું નથી, મોતે આવતું નથી। માજી ગામડામાં રહેતા એના બબે દીકરા, બંને દીકરા મોટી મોટી ફેક્ટરીઓના માલિક, અને મોટા શહેરમાં રહે, એક વિદેશમાં રહે, અને ડોશી બિચારા ગામડામાં પડ્યા રહે, અને ડોશી છાના થાપે અને એ છાણાનો ઊંડલો માથે ચડાવે, શેરીમાં વેચવા જાય, અને એ પૈસામાંથી ડોશી એનું ગુજરાન ચલાવે, દીકરા બાવા લેર કરે, અને ડોશીમાં દરરોજ આ કામ કરે ને એ કામ કરતા કરતા ડોશીમાં એક દિવસ એવા થાક્યા, ઊંડલો તો ભર્યો મોટો, અને માથે ચડાવવા જાય તો ચડાવી ન શક્યા, એટલે બેઠા માથે હાથ દઈને, અરે બાપરે, એના કરતા મોત આવતું હોય તો સારું, મોત આવતું હોય તો સારું, આ ભલી પીડા, આ બધી પીડા સહન કરવાની, અરે ભગવાન, મોતને મોકલ મોતને। અને ડોશીમાં આવો બડાપો કરતા હતા ને ત્યાં મોત આવીને ઉભું રહ્યું, મોત બે હાથ જોડીને કહેવા માંડ્યું, માજી બોલો શું કામ છે? માજી એકદમ ડઘાઈ ગયા કે કોણ ભાઈ? તો કે મોત, ઓ મોત આવ્યું, ઓ સારું સારું, ભલું કર્યું, લે આ હુંડલો ચડાવી દે, લે હજી એને હુંડલા જ ચડાવવા છે, મોતને એમ કહેતી જ નથી પણ લઈ જા, આમ ભૂમો પાડે
પણ જવા કોઈ તૈયાર નથી. બધાને અહીંયા રહેવું જ છે, બધાને અહીંયા રહેવું જ છે. માટે ભાગવત એને એના મોતને સુધારે, પરમ મોક્ષ પ્રાપ્ત કરાવનાર પરમહંસોની સંહિતા એટલે ભાગવત આપના મૃત્યુને સુધારે. એટલે તો ઘણા ઘણા લોકો પોતાના પિતૃઓને યાદ કરી અને પિતૃઓની સ્મૃતિમાં ભાગવત કથા બેસાડે કે પિતૃઓના બાને આપને તો સાંભળીએ કે આપના બાપા તો ગયા તો ગયા, અમારા ભાઈને તો સંજોગ બની ગયા. હતું નહીં એવું, પણ સંજોગ બની ગયા. ભગવાને કેવી સંજોગ વ્યવસ્થા કેવી કરી, વિચાર તો કરો. એમને તો જીવતા ભાગવત સંભળાવવું હતું, પણ પ્રભુને મંજૂર નહોતું. એ આત્માને પરમાત્મા પરમ શાંતિ બક્ષે એવી મંગલ પ્રાર્થના સાથે ભાઈના હૃદયની મનોકામના પ્રભુ પૂરી કરી રહ્યા છે. આ મનોરથ પૂરો થાય એ સાથે પૂજ્ય પિતાશ્રીને પણ ખૂબ પરમ શાંતિ મળે. અને એમાંય આ તો ચૈત્ર માસ, પિતૃઓની તૃપ્તિનો માસ, અત્યંત મહત્વનો સમય. અચાનક આ સંજોગ કહેવાય, આ યોગ કહેવાય, અચાનક જે મળી જાય. બાકી આ સમય એમને મળે એમ નહોતો. આટલો જ સમય અમે ખાલી રાખ્યો તો 10 દિવસ, કે થોડીક વ્યવસ્થા અમારા ભવનમાં પણ ઘણી બધી બાકી છે, અમારે ત્યાંનું કામ થોડું બાકી છે, તો એ કામ પતાવી દઈએ, આ 10 દિવસ ઘરે રહીએ. તો પણ પ્રભુને મંજૂર નહોતું. ભગવાનને એમ હતું કે નહીં, આ 10 દિવસની પણ રજા ન હોવી જોઈએ. પહોંચો અને પ્રેરણા કરી કાંતિભાઈ, અને સમય સંજોગોને આધીન આ સમય આપણને મળ્યો. પ્રભુએ પસંદ કરેલો સમય છે ને, એટલે તો કહ્યું છે કે આપના ઈશારે કે આપના વિચારે કાંઈ થતું, જે ભગવાન ઈચ્છે એ જ થઈ શકે, એ જ સાચું. તેથી ભગવાનનો સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપાય સત ચિત અને આનંદ સ્વરૂપ પરમાત્માને પ્રેમથી સ્મરણ કરો. વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વના પતિ જે અહેતુ હેત કરે. ભગવાનને આપણા માટે કોઈ હેતુ નથી, છતાંય આપણને કેટલું હેત કરે છે. બાકી દુનિયાનો માણસ તો સ્વાર્થી કેટલો, કેટલો સ્વાર્થી. સંસારમાં તમે નજર કરો, સંસાર તરફ તમે શાંતિથી વિચાર કરો, સંસારમાં તમે જો એક એક વ્યક્તિની પાછળ તો કોઈને કોઈ આશય છે, કોઈને કોઈ અપેક્ષા છે, કોઈને કોઈ એના મનમાં એના માટેની જિજ્ઞાસા છે. સ્વાર્થ છે. એક ભગવાન એવો છે કે જેને કોઈ સ્વાર્થ નથી. આપણે એનું નામ લઈએ કે ન લઈએ, તોય આપણને દરરોજ સવાર થાય અને સૂર્યનારાયણ ભગવાન આવે અને આપણને પ્રકાશ આપે, આપેને આપે છે. આપણે એને યાદ કરીએ કે ન કરીએ, તોય પવન દેવતા વાયુ દેવતા આવે અને આપણને સરસ મજાનો વાયરો આપે, આપેને આપે જ. આપણે એનું સ્મરણ કરીએ કે ન કરીએ, તોય સમય થાય એટલે વાદળા જલ લઈ આવે અને વર્ષે વર્ષે ને વર્ષે જ. અહેતુ, એને કોઈ સ્વાર્થ નથી, છતાં આપણને હેત કરે. બાકી દુનિયાનો એક એક વ્યક્તિ સ્વાર્થી છે. પોતાનું કહેવાય એવું આ સંસારમાં કોઈ નથી, એકમાત્ર હોય તો એ પરમાત્મા છે. માટે સંસારમાં રહી ગૃહસ્થ નિભાવતા નિભાવતા એ આપનું કર્તવ્ય છે એમ જ સમજી અને હવે કર્તવ્ય પૂરું કરવાની જ ભાવના રાખો. બાકી દુનિયામાં આપનું કહેવાય એવું કોઈ છે જ નહીં. એકમાત્ર પ્રભુ પરમાત્મા, એક મારો સદગુરુ, બાકી શરણમાં કોઈની જવાય એવી શક્યતા નથી. કોઈ આપણને ઉગારશે એ વાત ભૂલી જાઓ. એક ઉગારનાર પ્રભુ પરમાત્મા છે. માટે ડગલે પગલે તેનું સ્મરણ કરો, શ્વાસે શ્વાસે તેનું સ્મરણ કરો. પરમ પૂજ્ય સંત ડોંગરેજી મહારાજ તો એમ કહેતા કે પ્રભુના નામનું સ્મરણ, નામનું સ્મરણ કરતા રહો અને સમય આવે બે હાથે પ્રભુના નામના સ્મરણ સાથે તાળી પાડતા રહો. હાથે તાળી અને મુખમાં નામ, પ્રભુનું ખિસ્સામાંથી એક પણ પૈસાનો ખર્ચ કર્યા વિના વ્યક્તિ કમાઈ શકે છે. અને આ ભક્તિની કમાણી માણસને આ જન્મ નહીં, જન્મો જન્મ સુધી એની સાથે રહે છે. એક પણ પૈસાનો ખર્ચ નહીં.
તાળી પાડવામાં ખર્ચ થાય, ઉલટાનું એક્યુપ્રેશર થશે તાળી પાડશો એટલે, અને વધારે જીવાશે, સારું જીવાશે, ખર્ચ વગર શરીર સારું રહેશે એક્યુપ્રેશરમાં. બરાબર, જોરથી ભાવથી તાળી પાડો, કારણ આ તો અમૃત રસ છે, કથામૃત છે, અને કથામૃત પીતા પીતા પીવો અને બીજાને પીવડાવો. હે, પણ આ દુનિયાના લોકોને તો બીજું બધું પીવાનું ગમે, ન પીવાનું હોઈએ, પણ કથામૃત પીવાનું બહુ ગમે નહીં. એટલે તમે જોજો કે મહેફિલ રાખી હોય અને એમ કીધું હોય કે અહીંયા તો તમારે જે પીણા પીવા હોય એટલા મળશે, કયા, વિદેશી પણ મળશે, અરે વિદેશી મળશે ને દેશી મળશે, તો આટલી મેરામણી ન હોય તો અહીંયા માણસ માય નહીં. એટલું માણસ આવે ઉમટીને, કેમ નથી પીવાનું, એ વધારે પીવાનું મન થાય. માણસનું મન એવું છે, જે ન કરવાનું હોય એ કરવા માટે તૈયાર થઈ જાય, જે વાસ્તવમાં કરવા જેવું હોય એ કરવા માટે એને આળસ આવે, એ કરવા માટે એનું મન એને પાછું પાડે, એને દૂર કરો. એ કેમ નથી થઈ શકતું, કથામૃત કેમ નથી પીવાઈ શકતું, કારણ કે એનું કારણ એ બતાવાયું છે કે તમે જોજો, શેરડી, શેરડીમાં રસ છે, શેરડીમાં રસ છે, પણ શેરડીમાં સાઠાની અંદર વચ્ચે ગાંઠ હોય છે, જે ભાગ સીધો છે એમાં રસ છે, અને જ્યાં ગાંઠ છે ત્યાં રસ નથી, જ્યાં ગાંઠ છે ત્યાં રસ નથી. બસ આપણામાં આ એક બે નહીં, હજારો પ્રકારની ગાંઠો છે, હજારો પ્રકારની ગાંઠો છે, એટલે આપણે રસહીન બન્યા છે, અને રસહીન બન્યા છે એટલે જ આપણને આ કથામૃત જેવું અમૃત પીવાનું ગમતું નથી. એટલે બળજબરીથી પણ સંતો અમારા જેવાને ધક્કા મારી આવે, સદગુરુ અમારા જેવાને ધક્કા મારે, જાઓ ન પીવું હોય ને, વાછરડું હોય ને, વાછરડી હોય ને, એ નાની હોય, માંદી થઈ હોય, એને એને કેમ કેમ દવા પીવડાવવી પડે, નાણમાં ભરવી પડે, અને નાણમાં ભર્યા પછી એનું મોઢું બરાબર ખોલી નામ પરાણે પીવડાવી પડે, એમ અમને મોકલે કે પરાણે પીવડાવી આવો, જાઓ પરાણે પીવડાવી આવો. અને એટલે કહેવાય, મારે ન તો પીવો ને મને પાયો રે, હરી રસ પીવા છે.
अनोखो मार्ग बतावी गया जेने पीधो एने तो चढ़ियो पण एना नामनी साथे बीजाने पण एनो रस चढ़ाव्यो नामनी साथे बीजाने
પરમાત્માના આવા દિવ્ય અમૃત રસને જ્યારે આપણને પ્રાપ્ત કરવા માટે સુંદર મોકો એક અવસર પ્રભુએ આપ્યો હોય તો અવશ્ય આપના ઉપર પ્રભુની એ અનન્ય કૃપા કહી શકાય. ભગવદ કૃપાને અનુગ્રહિત બની આપણને જે કાંઈ મળ્યું હે પ્રભુ, એને આપની કૃપા પાત્ર બનીને સ્વીકાર કરી શકીએ, એને અમે અંતરમાં ધારણ કરી શકીએ એ શક્યતા, એ પાત્રતા અમારી વિકસિત કરજો. મળે ઘણા એને, પણ પામી બધા ન શકે. કથા આપણે કઈ ઓછી સાંભળી છે? કેટલી કથાઓ સાંભળી છે, કેટલી કથામાં જઈને આપણે બેઠા છે. કેટલી બધી કથામાં બેઠા, પણ આજ સુધી કથા આપણામાં બેઠી નહીં ને? તરત લોકો ધૂનાવા માંડ્યા કે નથી બેઠી. કથામાં તો બહુ બેઠા, પણ કથા આપણામાં બેઠી નથી. અને એટલે જ આપની વ્યથા હજી યથાવત છે, હજી વ્યથા નથી મટી. એનું કારણ, કથા આપણામાં બેઠી તો બેસાડો. હવે કથાને આપણામાં બેસાડો. કથાને કહો કે અમે બહુ બેઠા તારી અંદર, હવે તું મારામાં બેસ. બાજુવાળાને કહીએ ને, હું તારા ઘરે કેટલી વાર આવ્યો, તું મારા ઘરે આવ. બહુ બેનપણી આગ્રહ કરતી હોય કે આવને આવને આવને, તો આપને કહીએ હું તો કેટલી વાર આવી, હવે તું આવ. એમ કથાને કયો કે હું તો કેટલી વાર તારામાં આવી આવીને બેઠી, હવે તું મારામાં બેસ. જો કથા આપણામાં બેસી જાય તો બધી વ્યથા મટી જાય. આ વ્યથા ઊભી થાય છે એનું કારણ, કથા આપણામાં બેસતી નથી. બેસાડો, પરાણે બેસાડો. બેનપણી બહુ દિવસે મળી હોય તો કેવું હાથ પકડી પકડીને બેસાડે છે, બેસો ને, બેસ ને, બેસ. એમ કથાને પકડી પકડીને બેસાડો કે બેસ, બેસવું જ પડશે. અને એમ કરતા કરતા જીદ કરીને કથાને જો આપની અંદર બેસાડશો કે નહીં હવે મારે આમ જ કરવું જોઈએ, આ ન કરાય, આ યોગ્ય નથી, આમ જ થાય, એમ કરતા કરતા કથાને તમારી અંદર લઈ જવાનો પ્રયત્ન કરશો તો એક દિવસ ચોક્કસ કથા આપનામાં બેસશે અને તમામ પ્રકારની વ્યથા દૂર થઈ જશે. ત્યારે બીજો સૂત્ર ચરિતાર્થ થશે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ત્રણેય પ્રકારના તાપને દૂર કરી દેનાર પ્રભુ પરમાત્મા આપના ઉપર પ્રસન્ન થશે. ત્રણેય પ્રકારના તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ કુદરતી આફત, એમાંથી ભગવાન આપણને ઉગારશે. વ્યાધિ કર્મનું ફળ છે. કર્મને વ્યાધિકારસ્તે માં ફલેશુ કદાચન. કર્મ કરો છો એનું ફળ આજે ને તો કાલે ચોક્કસ મળશે, મળશે ને મળશે જ. કર્મ એક બીજ છે, બીજ હાથમાંથી પડી ગયું, ભલે તમે ભાવથી પાડ્યું, કભાવે પાડ્યું, તમારા મનનો ભાવ જે હોય તે, પણ એકવાર બીજ પડી ગયું એ ઉગવાનું જ છે અને એનું ફળ આપવાનું જ છે. એમ કર્મ, પ્રત્યેક કર્મ તમે કેવી રીતે કરો છો, પણ એ કર્મ કર્યું એટલે એનું ફળ તો તમને ચોક્કસ મળશે, મળશે ને મળશે જ. એટલે સંતો કહે કે થઈ શકે એટલા સત્કર્મ કરો, પરંતુ ખોટું કર્મ કદી ન કરો. સંતો આપણને રોકે છે, આપણને એમ કહે છે કે બેટા તું આ રસ્તે ના જઈશ, આગળ આગ છે, આગળ ખાઈ છે, આગળ કૂવો છે, એમાં પડી જાય. પણ આ મન માકડા જેવું છે, એને ગમે એટલું રોકે પણ નથી રોકાતું. વારંવાર ન કરવાનું કામ કરવા દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. કઈ ને તો પછી તું આગમાં પડ, તું કૂવામાં પડ, તું ખાઈમાં પડ, પડીશ ત્યારે ખબર પડશે કે આ રસ્તે ચાલવાથી કેટલું દુઃખ સહન કરવું પડે. સંતોએ આપણને રોકવાના ઘણા પ્રયત્નો કર્યા, છતાંય જો માણસ ન રોકાય તો અંતે તો એને કપરા દિવસો અથવા તો એના કર્મના ફળ એને ભોગવવા જ પડે, જેને વ્યાધિ કહે છે. ભગવાન કહે છે કે મારું સ્મરણ જે ભાવથી કરશે એના આ ત્રણેય તાપને હું દૂર તો કરીશ. આધિ કુદરતી આફત, વ્યાધિ પોતાના કર્મને લઈને, અને ઉપાધિ એ ન હોય ત્યાંથી આપણે ઊભી કરીએ છીએ, ન હોય ત્યાંથી ઊભી કરી દઈએ છીએ, જાણે જોઈને ઊભી કરીએ છીએ. એ ઉપાધિઓમાંથી પણ બચાવે કોણ? એક પ્રભુ.
પરંતુ ઊભી કરી હોય ઉપાધિ એટલે પછી છૂટકો નથી એ બધું સહન કર્યા વિના. ઉપાધિ ઊભી કરી છે એટલે સહન કરવું પડે છે માણસને, પણ પ્રભુના શરણમાં ભાવથી જે પહોંચી જાય એ જીવાત્માને પ્રભુ ચોક્કસ એ બધાય તાપમાંથી બચાવે. એવા ત્રણેય તાપને દૂર કરનારા પ્રભુ પરમાત્માના શ્રી કૃષ્ણ ચરણારવિંદમાં કોટી કોટી વંદન સાથે શ્રીમદ ભાગવતના મહાત્મ્યને હૃદયંગમ કરી પ્રાર્થના કરીએ, પ્રભુ અમારા હૃદયમાં અમારા અંતઃકરણમાં તમારા પ્રત્યેની પ્રીતિ સતત વૃદ્ધિ પામે. કહેવામાં આવ્યું છે કે ભક્તિને દ્રઢ કરવા માટે જ આ ભાગવતના શરણમાં રહો. કીની યોગી મહાયા, જીવનમાં ક્ષણે ક્ષણે ભક્તિ વધવી જોઈએ, ક્ષણે ક્ષણે પ્રભુ પ્રત્યેનું શરણ આપના મનમાં દ્રઢતા પેદા કરનારું હોવું જોઈએ. સંસારમાંથી મનને પાછું ખેંચો અને આ મનને સતત પ્રભુમય બનાવાય એવો પ્રયત્ન કરો. જ્યારે આ સ્થિતિ માનસ માત્રની બનવા લાગશે તે સમયે પ્રભુ